मिस इंडिया अने मिस वर्ल्ड जेवी प्रतियोगिताओमां क्यांक ने क्यांक पश्चिमी संस्कृति जोवा मळे छे, परंतु भारतीय प्राचीन संस्कृति साथे आवा प्रकारनी प्रतियोगिता कदाच गुजरातमां प्रथमवार योजाई रही छे। टेक्नोलॉजी साथे हरणफाड़ भरी रहेला सांप्रत समयमां समयनी साथे तालथी ताल मिलावा उपरांत आहिर समाजनो भव्य अने प्राचीन सांस्कृतिक वारसो विसराय नहीं, तेमज आहिर समाजनी प्राचीन परंपराने उजागर करवानी साथे वर्तमान अने आवनारी युवा पेढ़ी आहिर समाजनो उजळो इतिहास जाळवी शके तेवा उमदा हेतु साथे आहिर समाजना युवानो द्वारा आहिर फेम 2022 विशिष्ट सांस्कृतिक उत्सवनो आयोजन हाथ धरवामां आव्यु होवानुं आयोजकोए जणाव्युं हतुं। आहिर समाजनी संस्कृति रहेणीकहेणी भव्य वारसो आहिर समाजनो परंपरागत पहेरवेश आ तमाम बाबतोने इंटरनेशनल कक्षा सुधी पहोंचाडवा माटेनुं आ एक प्लेटफॉर्म छे जेमां समग्र गुजरातमांथी स्पर्धकों आवी रह्या छे। प्रथम राउंडनी शरूआत कच्छना अंजारथी थई गई छे। हाल कच्छ महुआ अने सूरतमां प्रथम राउंड थई गयो छे। हवे आગળ તલાલા, જૂનાગઢ, રાજકોટ અને દ્વારકામાં યોજાશે। યદુવંશી ક્ષત્રિય આહિર સમુદાયનો અતિ પ્રાચીન અને ભવ્ય ઇતિહાસ રહેલો છે। ભાગવત ગીતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણનું પણ પાલન પોષણ આહિરોને ત્યાં જ થયું હતું અને આહિરો ભગવાન શ્રી કૃષ્ણના વંશજ પણ ઓળખાય છે। માન મર્યાદા, મોભો અને બલિદાન આહિર સમાજની એક આગવી ઓળખ રહી છે અને એટલે જ આશરો તો આહિરનો જ કહેવાય છે। ગુજરાતમાં આહિરોની ઘણી વસ્તી છે। ગુજરાતમાં આહિરોની મુખ્ય 5 જાતિઓ છે, પરથારિયા, પંચોળી, મચ્છોયા, બોરીચા અને સોરઠિયા। ત્યારે જુદા જુદા પ્રાંતમાં વસેલા આહિર સમુદાયનો પરંપરાગત પહેરવેશ અને સાંસ્કૃતિક વારસો રહેલો છે। ઉદ્દેશ્ય એવો છે કે કોઈ પણ કાર્યક્રમ કે કાર્ય લઈ લ્યો, પ્રસંગ લઈ લ્યો, શરૂઆત હંમેશા ઘરથી કરવાની હોય છે। તો હું એક ભારતીય નારી તરીકે વિચારું તો ભારતીય સંસ્કૃતિને ક્યાંક ને ક્યાંક ઇન્ટરનેશનલ લેવલ ઉપર લઈ જવાની બહુ ખાસી જરૂર છે। તો એમાં બધાને તો ન કહી શકીએ, એટલે શરૂઆત મેં મારા ઘરથી એટલે કે મારા આહિર સમાજથી કરી, એટલે એમાં મેં સમસ્ત ગુજરાતના આહિર સમાજનો જે વારસો પહેરવેશ, અને ક્યાંક ને ક્યાંક મને એવું લાગ્યું કે પહેરવેશની સાથે રીતરિવાજો જોડાયેલા છે, પરંપરાઓ જોડાયેલી છે, તો ક્યાંક ને ક્યાંક વિશ્વ સ્તરે ભારતીય પરંપરાઓમાંથી આપણી જે આહિર સમાજની પરંપરા છે, આપણો પહેરવેશ રીતરિવાજ, એને એક સ્તર સુધી લઈ જવામાં આવે એનો મુખ્ય ઉદ્દેશ્ય। આહિર સમાજની જે ઇવેન્ટ થાય છે અત્યારે, કે જે સાંસ્કૃતિક અને આપણો કહેવાય ને કે ઇતિહાસને ઉજાગર કરવા માટેની ઇવેન્ટ કરીએ છીએ, તો એની અંદર ટોટલ 3 રાઉન્ડ છે। એમાંથી જે પહેલો રાઉન્ડ છે ઓડિશન રાઉન્ડ, એની અંદર આપણે જો વાત કરીએ તો ટોટલ 7 અલગ અલગ જગ્યાએ કે જે પ્રાંત વાઇઝ આપણે રાખેલી છે, એમાંથી જે પહેલી જગ્યા હતી અંજાર, બીજી સુરત અને મહુવા, જે આપણે કમ્પ્લીટ કરીને આવ્યા છીએ, અને આપણી જે ચોથી જગ્યા છે કે જે તાલાલા સાસણગીર પ્રદેશ માટેનું આપણે જે ઓડિશન અત્યારે જે ઓનગોઈંગ છે જે થવા જઈ રહ્યું છે, અને આની અંદર આપણે ઉત્સાહની વાત કરીએ તો બહુ બધા આપણા સમાજના જે દીકરા દીકરી છે એનો બહુ બધો ઉત્સાહ છે, અને પ્રશ્નોતરીની વાત કરીએ તો આમ કહેવાય ને કે એક અલગ જ માહોલ આખો ક્રિએટ થયો છે, જેનાથી આપણે એવું લાગી શકે છે કે એક જે આપણી સંસ્કૃતિ છે, આપણી જે બધી વસ્તુ છે કે જે પાછી ઉજાગર થાય છે અત્યારે, જેમ ઇન્ડિયાની અંદર મિસ ઇન્ડિયા કે વિશ્વની અંદર મિસ વર્લ્ડ આવા બધા પ્રતિયોગિતા યોજાય છે, એમાં અમે આહિર તરીકે, હું એક આહિર તરીકે કહું છું કે આહિરનો ભાતીગળ વારસો પહેરવેશ એ વિશ્વફલક સુધી પહોંચે એ તો સામાન્ય વાત છે, પણ હજી પણ અમારા સમાજની અંદર, આહિર સમાજની અંદર ઘણી બધી વાતો છે ને એ ભૂલાતી જાય છે, વિસરાતી જાય છે। તો અમારી જે રહેણીકહેણી છે, અમારો જે આશરો છે, અમારી જે વાત છે, એ નાનામાં નાના આહિરથી માંડીને બીજા સમાજના લોકોને પણ ઉદ્દેશ મળે અને એ અમારો વારસો જળવાઈ રહે, અને નાના વર્ગના લોકો કે મોટા વર્ગના એ નથી માન્યમાં આવતું, પરંતુ અમારી જે રહેણીકહેણી વાત, આશરો, આ બધી વાત થી પણ અમે બહુ ઊંચા છીએ, એ વાત દરેક લોકો સુધી પહોંચે કે જે બોલિવૂડ સુધી પણ અમારો પહેરવેશ પહોંચે, અમારા મૂળ વાતો પહોંચે, એનો મુખ્ય ઉદ્દેશ છે। યુવાન બાળકોએ જે નાનામાં નાના બાળકોએ જે કામ કર્યું છે, યુવાન બાળકોએ આહિર 2022 નો જે પ્રોગ્રામ કર્યો છે, જૂની સંસ્કૃતિ, જૂના સંભાળણા, જૂની યાદગીરી, ડ્રેસ, દાગીનાઓ અને રીતરિવાજો જે છે એને ઉજાગર કરવા માટેનો જે પ્રયત્ન કરી રહ્યા છે એમાં મારી શુભેચ્છા છે। રાકેશ પડવાનો રિપોર્ટ, SNI ન્યૂઝ, ગીર સોમનાથ।